नमस्कार बाळको, आजे आपणे आ विडियोनी अंदर भारत देश ने 75 वर्ष आज़ादीना पूरा थाय छे ए अंतर्गत आपणे आ विडियोनी अंदर भारत देशना अलग अलग राज्यना प्रश्नों आपणे आ विडियोनी अंदर जोशुं। जो बाळको विडियो गमे तो लाइक करजो, शेर करजो। प्रथम प्रश्न है कि दयानंद सरस्वती नो जन्म क्यारे थयो हतो? आ एक समाज सुधारक हता, धार्मिक समाज सुधारक हता। एमनो जन्म क्या थयो हतो? 1824 नी अंदर थयो हतो। तारीख मित्रों तो 12 फेब्रुआरी। क्या थयो हतो? तो गुजरात नी अंदर थयो हतो, टंकारा शहर नी अंदर। मोरबी जिल्ला नो टंकारा छे त्यां एमनो जन्म थाय छे। बंगाल नो प्रथम गवर्नर जनरल एटले गवर्नर कोण हतो? फक्त गवर्नर पूछ्यू छे मित्रों, रॉबर्ट क्लाइव आवशे। आज़ाद हिंद फौजनी स्थापना कोणे करी हती? स्थापना तो मोहन सिंहे करी हती। भारतना राष्ट्रीय जे चिह्नमां केटला सिंह जोवा मळे छे? ज्यारे आपणे भारतनुं राष्ट्रीय चिह्न जोईए छीए एनी अंदर आपणने केटला सिंह जोवा मळे छे? तो आपणने सिंह 3 जोवा मळे छे, परंतु एनी अंदर सिंह केटला छे? तो कुल 4 सिंह छे। केटला? 4, परंतु आपणने देखाय छे केटला? तो 3। भारतना बंधारण मुजब देशनो प्रथम पुरुष एटले के प्रथम नागरिक कोण गणाय छे? तो राष्ट्रपति। राजस्थान राज्यनुं पाटनगर क्यूं छे? एटले पाटनगर। गुजरातनुं पाटनगर आपणे गांधीनगर कही छे, एम राजस्थाननुं ए भारत गुजरातनुं पाड़ोशी राज्य छे एनुं पाटनगर क्यूं छे? तो मित्रों तमारे याद राखवानुं छे, जयपुर। त्रिपुरा राज्यनो पाटनगर कयु छे? त्रिपुरा। अगरतला शू छे? अगरतला। कथक ए कया राज्यनो लोकनृत्य छे? गुजरातना गरबा वखणाय छे एम कथक ए कया राज्यनो लोकनृत्य छे? तो उत्तर प्रदेशनो। कच्छ जिल्लानो सौथी ऊंचो डूंगर कयो छे? तो काळो डूंगर छे, काळो डूंगर। जो काळो डूंगर ए सौथी ऊंचो कच्छनो छे, पण एनी अंदर ननामो अने ધીણોધર ए કચ્છની અંદર આવેલા ડુંગરો છે, અને ગિરનાર એ જૂનાગઢની અંદર આવેલો છે। ક્યાં આવેલો છે? જૂનાગઢ। આ પણ પોઈન્ટ મિત્રો તમારે યાદ રાખવાના છે। ભારત દેશની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? જે ભારતનો નકશો છે આ રીતે, તેની અંદર જે મધ્ય ભાગમાંથી કયું વૃત્ત પસાર થાય છે? તો મિત્રો કર્કવૃત્ત। તો કર્કવૃત્ત 8 રાજ્યોમાંથી પસાર થાય છે। કેટલા? ભારતના 8 રાજ્યોમાંથી। ગુજરાત જોઈએ આપણે તો ગુજરાત, રાજસ્થાન, એમપી, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને મિઝોરમ, એમ 4-8 રાજ્યોમાંથી પસાર થાય છે। હગીર નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલો છે? ખાલી રાજ્ય એ પૂછ્યું છે મિત્રો, નીચે ઓપ્શન પર રાજ્ય છે એટલે કે ગુજરાતની અંદરથી। પાટણ જિલ્લાની રચના થઈ તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે? એટલે મુખ્યમંત્રી એટલે સીએમ, ચીફ મિનિસ્ટર। તો એ વખતે કેશુભાઈ પટેલના સમયની અંદર આ પાટણ જિલ્લાની ગુજરાતની અંદર રચના થાય છે। મોસ્ટ પ્રશ્ન, નવો પ્રશ્ન એક્ઝામ માટે પણ મહત્ત્વનો અને તમને જાણવામાં વધારે રસ પડે એવો પ્રશ્ન છે। ભારતનું આધ્યાત્મિક પાટનગર તરીકે કયું શહેર જાણીતું છે? એક નવો પ્રશ્ન છે તમારા સમક્ષ અહીં મૂક્યો છે કે ભારતનું આધ્યાત્મિક પાટનગર કયું છે? તો વારાણસી છે। કયું છે? વારાણસી। ભારતનું આપણે પાટનગર એટલે રાજધાની કહીએ તો દિલ્હી છે, પરંતુ અહીંયા આધ્યાત્મિક કયું છે? તો વારાણસી આવશે। ગુજરાતનું રાજનગર તરીકે કયું શહેર જાણીતું છે? રાજનગર તરીકે તો અમદાવાદ। ભારતનું માન્ચેસ્ટર તરીકે પણ અમદાવાદ જાણીતું છે મિત્રો। ભારતનું નવાબોનું નગર એટલે નવાબોનું શહેર તરીકે કયું શહેર જાણીતું છે? તો લખનૌ આવશે। શું આવશે? લખનૌ। પરંતુ જો ગુજરાતની અંદર નવાબોનું શહેર એટલે આવશે પાલનપુર। શું આવશે? પાલનપુર, જેને સુગંધીનું શહેર પણ કહેવામાં આવે છે, અંતરનું શહેર પણ કહેવામાં આવે છે, જ્યાં સીધા જયસિંહનો જન્મ થયો હતો। ભારતના પ્રથમ રાષ્ટ્રપતિનું નામ જણાવો। પ્રથમ રાષ્ટ્રપતિ તો રાજેન્દ્ર પ્રસાદ। મૈકલ કન્યા તરીકે કઈ નદી ઓળખાય છે? મૈકલ કન્યા તરીકે તો નર્મદા।
નર્મદા નદી ગુજરાતની અંદર જે દાહોદની અંદર એક જગ્યા આવેલી છે આફેશ્વર, ત્યાંથી પ્રવેશ કરે છે. અને કઈ જગ્યાએ? તો બંગ જે ખંભાતનો જે અખાત છે એની અંદર તેઓ સમાઈ જાય છે. નર્મદાને તાપ જે નર્મદાની સિસ્ટર એટલે તાપીની સિસ્ટર એટલે નર્મદા, ખબડી કે તાપીની બહેન તરીકે કઈ નદી જાણીતી છે? તો યાદ રાખવાનું છે તમારે નર્મદા. અમદાવાદ શહેર કઈ નદીના કિનારે વસેલું છે? શહેર પૂછ્યું છે અમદાવાદ શહેર. સાબરમતી ગુજરાતની સૌથી લાંબી નદી છે અને ગુજરાતની અંબા તરીકે પણ ઓળખાય છે. ગુજરાતની અંબા તરીકે કઈ નદી? તો પણ સાબરમતી. ભારત ગુજરાતની કેમિકલ યુક્ત નદી પણ સાબરમતી નદી આવશે. ભારત દેશના વર્તમાન પ્રધાનમંત્રી કોણ છે? નરેન્દ્રભાઈ મોદી છે. 1857ના સ્વતંત્ર સંગ્રામમાં પ્રથમ શહીદ કોણ બન્યા હતા, એટલે કે શહીદ કોણ થયું હતું? તો મિત્રો તમારે યાદ રાખવું છે મંગલ પાંડે. મંગલ પાંડે 1857 નો જે સંગ્રામ થયો સ્વતંત્ર સંગ્રામ, ત્યારે નજરો નજર જોનાર ઉર્દુ કવિ કોણ હતા? તો મિત્રો તમારે ખાસ યાદ રાખવાનો એક નવો પ્રશ્ન છે તમારા સમક્ષ અહીં મૂક્યો છે અને તમારે વધારે તમને જાણકારી મળે એવા પ્રશ્નો અહીં મૂક્યા છે. તો ઉર્દુ કવિ કોણ હતા? તો મિર્ઝા ગાલિબે આ જે સંગ્રામ થયો તેમણે નજરે નજરે જોયો હતો. ભારતના રાષ્ટ્રીય ધ્વજમાં કયો રંગ શક્તિનું પ્રતીક છે? તો મિત્રો યાદ રાખો કેસરી. સ્વતંત્રતા પછી રાષ્ટ્રધ્વજની ડિઝાઇન કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી મિત્રો? તો મિત્રો યાદ રાખો પિંગલી વૈકિયા દ્વારા ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી. એની લંબાઈ પહોળાઈ કેટલી છે? તો 3.2 એ પણ યાદ રાખવાનું છે. આપણો દેશ ભારત કઈ તારીખે આઝાદ થયો હતો, એટલે ક્યારે આપણને આઝાદી મળી હતી મિત્રો? તો 15 ઓગસ્ટ 1947ના રોજ આપણને આઝાદી મળી હતી. અને પાકિસ્તાને એક દિવસ વહેલા એટલે કે 14 ઓગસ્ટ પાકિસ્તાને આઝાદી મળી હતી. ભારત દેશના વર્તમાન રાષ્ટ્રપતિનું નામ જણાવો. વર્તમાન એટલે કે હાલ ભારતના રાષ્ટ્રપતિ કોણ છે? તો મિત્રો યાદ રાખવાનું છે કે વર્તમાન દ્રૌપદી મુર્મુજી એ આપણા ભારત દેશના વર્તમાન રાષ્ટ્રપતિ છે. એ પહેલાં કોણ હતું? તો રામનાથ કોવિંદ હતા. આપણો લાસ્ટ પ્રશ્ન, માનવીની ભવાઈ જે નવલકથા છે એના લેખક કોણ છે? માનવીની જે ભવાઈ ના જે નવલકથા છે એના લેખક કોણ છે મિત્રો? તો આના લેખક છે પન્નાલાલ પટેલ. માનવીની એની અંદર રાજુ અને કાળુ બે મુખ્ય પાત્ર છે. અને આ એક ફિલ્મ પણ ગુજરાતી ફિલ્મ પણ છે, ના જોયું હોય તો એકવાર જોઈ લેજો, ત્યારે તમને ખબર પડે કે માનવીની ભવાઈ એની અંદર શું છે એમ. જો મિત્રો પ્રશ્નો અને વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો.